નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વર્ગમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બીએ સેમેસ્ટર 6 મુખ્ય વિષય ઇતિહાસ, જેમાં આજે આપણે પેપર નંબર 22 શરૂ કરી રહ્યા છીએ. પેપર નંબર 22નું નામ છે ગુજરાતનો ઇતિહાસ, ઈસવીસન 1411થી ઈસવીસન 1573 સુધી. તો ગુજરાતના આ ઇતિહાસની અંદર આપણે સલ્તનત સમયનું જે ગુજરાત છે એના વિશેની વાત છે એ કરવાના છીએ. ટોપિકનું નામ છે, યુનિટ 1 પહેલું ટોપિક, સુલતાન અહેમદ શાહ પહેલાંની કારકિર્દી અને સિદ્ધિઓ. તો ચાલો તેના વિશે જાણીએ. તો સુલતાન અહેમદ શાહની કારકિર્દી અને તેની સિદ્ધિઓમાં પહેલો મુદ્દો છે તેનું જન્મ અને પૂર્વ જીવન. તો ગુજરાતના અહેમદ શાહ પહેલાંને યોગ્ય રીતે જ ગુજરાતી મુસ્લિમ સત્તાનો સ્થાપક માનવામાં આવે છે. દિલ્હીની અંદર મુસ્લિમ શાસન છે એની શરૂઆત કરનાર શાસક તરીકે ગુલામ વંશના કુતબુદ્દીન ઐબકનું નામ આવે છે. એવી જ રીતે ગુજરાતની અંદર સ્વતંત્ર મુસ્લિમ સત્તાના સ્થાપક તરીકે આ અહેમદ શાહ પહેલાંને ગણવામાં આવે છે. જોકે તેના દાદા જફરખાને ગુજરાતને સ્વતંત્ર જાહેર કર્યું હતું અને અહેમદ શાહના પિતાનું નામ હતું તાતાર ખાન. અને અહેમદ શાહનો જન્મ છે એ 17મી નવેમ્બરના દિવસે ઈસવીસન 1391માં થયો હતો. ઈસવીસન 1404માં તેના પિતા તાતારખાનનો અવસાન થાય છે અને ત્યારે અહેમદ શાહની ઉંમર માત્ર 13 વર્ષની હતી. અને એ જ વખતે જફરખાને સુલતાન મુઝફ્ફર શાહ પહેલા એ અહેમદ શાહને પોતાના વારસદાર તરીકે જાહેર કર્યો હતો. જોકે રાજાશાહીની અંદર પહેલેથી જ એના વારસદાર તરીકે જાહેર કરવાની પરંપરા હતી એ આપણે બધા જાણીએ છીએ. તો જોકે જફરખાને તેને માળવાના સુલતાન હુસન શાહને ધાર સુધી મૂકી આવવાની જવાબદારી સોંપી હતી. હવે આપણે એના રાજ્યાભિષેકની જે વિધિ થઈ હતી એના વિશે જાણીએ. તો ઇતિહાસકારોની અંદર એના રાજ્યાભિષેક વિશેની જે માહિતી માટે ઘણા બધા મતભેદો પ્રવર્તે છે. અને આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે 10મી જાન્યુઆરીના દિવસે ઈસવીસન 1411માં 19 વર્ષની ઉંમરે નસરુદ્દીન અહેમદ શાહના નામ સાથે, એટલે કે એના ખિતાબ સાથે તેનો રાજ્યાભિષેક છે એ થયો હતો. અને ખૂબ જ નાની વયે તે ગાદી આવ્યો હતો અને છેક જીવનના અંત સુધી તેણે પોતાની કારકિર્દી છે એ લડાઈમાં જ ખર્ચી નાખી હતી, એવું પણ આપણે એને કહી શકીએ. હવે આપણે બીજો મુદ્દો છે અહેમદ શાહ પહેલાંના યુદ્ધો અથવા તો એના વિજયો. તો એની અંદર પેટા મુદ્દો એક આવે છે કે બંડ બળવા અને તેમનું શાસન. એટલે કે અહેમદ શાહ પહેલો છે એ સત્તા ઉપર આવ્યા પછી એનો મોટાભાગનો સમયગાળો છે યુદ્ધો અને બંડો અને બળવાઓ દબાવવામાં જ રહ્યો હતો. કારણ કે નાની ઉંમરમાં 19 વર્ષની ઉંમરમાં એ ગાદીએ બેઠો હતો અને શરૂઆતમાં એના સમયમાં ખૂબ જ બળવાઓ થતા હતા અને એ બળવાઓને દબાવવામાં એ પોતે રહ્યો હતો. તેના દાદા જફરખાને મધ્યયુગના એ જમાનામાં પણ પોતાના પુત્રોને બાજુએ મૂકી અને પોતાના પૌત્ર અહેમદ શાહને ગાદી આપી હતી. તેથી સ્વાભાવિક રીતે જ અન્ય પુત્રો અને પૌત્રો ગાદી પર પોતાનો અધિકાર કરે એ નહોતું. એટલે તેના કાકા અને પિતરાય ભાઈઓ ગોળવો કરે એ શક્ય હતું. કારણ કે અહેમદ શાહ છે ને એ 19 વર્ષ પહેલાં જ એના દાદાએ એને બળવો દબાવવા માટે એને એના દાદાને મદદરૂપ થયો હતો. એટલે ત્યારે જ એને અહેમદ શાહે શું કર્યું હતું કે એને વારસદાર તરીકે જાહેર કર્યો. એટલે સ્વાભાવિક છે કે એના કાકાના અને એના મોટા ભાઈઓ જે હોય એ બળવો કરે એ શક્ય છે. હવે એમાં પહેલો બળવો, આમ તો જોકે આ મુદ્દા બહુ ઘણા બસ આ પ્રશ્ન પણ બહુ મોટો છે એટલે આપણે ટૂંકમાં એના વિશે વાતચીત કરીશું. બરાબર, તમે વિસ્તૃત રીતે બધે વાંચી અને બરાબર સમજી અને પછી પરીક્ષામાં એ પ્રમાણે તમે લખજો. તો ફિરોઝ ખાન મુઝફ્ફર શાહનો પુત્ર અને મોઇનુદ્દીન વડોદરાનો સુબેદાર હતો અને શેખ મલિક છે એ મુઝફ્ફર શાહનો બીજો પુત્ર સુરત અને રાંદરનો સુબો હતો.
તો તેમણે અહેમદ શાહને ગાદી મળી એના કારણે એ બંને શું કર્યું તો કે બળવો કર્યો, અને એ બળવાને દબાવવા માટે શું કર્યું તો કે અહેમદ શાહ પહેલાં એને દબાવવા માટે પ્રયત્ન કર્યા. તો મહેમૂદ આ બળવો કર્યો એમાં મહેમૂદ બરકી, મલિકશાહ વગેરે ઉમરાઓ એની સાથે જોડાયા હતા, અને જીવણદાસ ખત્રી અને પ્રયાગદાસ જેવા હિન્દુ સરદારો પણ તેમને આવીને મળ્યા હતા, અને વડોદરા હશે એ આ બળવાનું કેન્દ્ર બન્યું હતું. અને તેમણે માળવાનો જે વસંત શાહ હતો એને મોટી રકમની લાલચ આપી અને પોતાને મદદ બોલાવ્યું, અને આ રીતે આ બળવો છે એને દબાવ્યો હતો. બીજો બળવો છે એ 1411માં અહેમદાબાદની સ્થાપનાની શરૂઆત કરી હતી. અમદાવાદ છે જે હાલનું, એ હાલના અમદાવાદની સ્થાપના છે એ 1411માં કરવામાં આવી હતી. તો ત્યાં પણ ફરીથી બળવો થયો, અને બળવાની નેતાગીરી એ વખતે પણ ફિરોઝ ખાને લીધી હતી, અને તેની સાથે મલિક બદર આલા પણ હતો, અને તેમનું કેન્દ્ર બળવાનું કેન્દ્ર મોડાસા હતો. રુકન ખાન કે જે મોડાસાનો કિલ્લેદાર હતો તે પણ બળવાખોરાના પક્ષે ભળી ગયો, અને ઈડરના સુબાની પણ તેણે મદદ લીધી હતી. અહેમદ શાહને આ બળવાના સમાચાર મળતા જ તેણે લશ્કરી કૂચ કરી અને પ્રાંતિજ મુકામે પડાવ નાખ્યો, અને તેણે ફતેહ ખાનને લશ્કર સાથે રવાના કર્યો, પરંતુ બળવાખોરોને મળી ગયો ફતેહ ખાન. અને હવે સુલતાન એ મોડાતા તરફ કૂચ કરી, અને પહેલાંની જેમ જ અહેમદ શાહે બળવાખોરોને શરણે આવવા માટે સમાચાર મોકલા, પરંતુ જવાબ આવ્યો નહીં ત્યારે ઘેરાની શરૂઆત કરી, અને બીજી વાર સમાચાર મોકલાવ્યા ત્યારે મલિક બદરાલાએ દગો કર્યો અને કેવડાવ્યું કે વજીર નિઝામુલ મુલ્ક અને સૈદુલ મુલ્ક અને મલિક અજીઝને મોકલે તે શરણે આવે. સુલતાન અહેમદ શાહ કબૂલ થયો, પરંતુ બદરાલાએ દગો કરી અને નિઝામુલ મુલ્ક અને સૈદુલ મુલ્કને કિલ્લાની અંદર કેદ કર્યા, અને આ સાંભળી અને પોતે જાતે ત્યાં જઈ અને બળવાખોરોને પરાજય આપ્યો. તો આ રીતે અહેમદ શાહે પોતાના અમીરો છે એને મુક્ત કરાવ્યા હતા. ત્રીજો બળવો આવે છે, પરંતુ હજુ પણ સુલતાન અહેમદ શાહના ભાગ્યમાં શાંતિ નહોતી. 1413માં ફરી ત્રીજો બળવો થાય છે, અને એ વખતે ખુદ પાટણમાં જ બળવો થયો, અને શાહ મલિક અને શેખ મલિકે પાટણમાં બળવો કર્યો હતો, અને તેમણે ભીખણ, આદમખાન, અફઘાન મલિક, ઈસાલા સાલાર વગેરે ઉમરાઓ સાને સાથ આપ્યો, અને રાજપૂતો પણ આ વખતે જાગ્યા હતા. ઝાલાવાડનો રાજા છત્રસાલ, રાજપીપળાનો રાજા અને બીજા રાજપૂત સરદારો પણ આ બળવામાં ભેળા, અને એ બળવામાં પણ અહેમદ શાહે શું કર્યું એને દબાવવા માટે તો કે ઝાલાવાડ ઉપર અહેમદ શાહે આક્રમણ કર્યું. પરંતુ બંને વચ્ચે યુદ્ધ થાય એ પહેલાં જ પાટણમાં બળવો થયાના સમાચાર આવતા સુલતાન પાછો ફેર્યો, અને અહીંથી તેણે આ પાટણનો બળવો દબાવવા માટે પ્રયત્ન કર્યો, અને આવી રીતે એણે પાટણ આવી અને ત્યાં પાટણના બળવાને પણ એણે દબાવી દીધો. ત્યાર પછી આવે છે જૂનાગઢનો વિજય. તો બળવાનું સમન કર્યા પછી હવે અહેમદ શાહે આક્રમક નીતિ અપનાવી. સૌ પ્રથમ તેણે બળવાખોરોને આશ્રય આપનાર જૂનાગઢના રાજા સામે યુદ્ધ કરવા ગયો, કારણ કે એણે બળવાખોરોને આશ્રય આપ્યો હતો. કારણ કે જૂનાગઢનો રાજા રામ મંડલિક છે એણે ત્યાં આશ્રય આપ્યો હતો એવું કહેવામાં આવે છે. એટલે ઈસવીસન 1414માં તેણે સૌરાષ્ટ્ર તરફ કૂચ કરી અને વંથલી મુકામે બંને વચ્ચે યુદ્ધ થયું, તેમાં રાજા માંડલિક હાર્યો અને જૂનાગઢના કિલ્લામાં સંતાઈ ગયો. સુલતાને ત્યાં પણ આક્રમણ કર્યું, અને છેવટે કિલ્લાને ટકાવી રાખવાનું મુશ્કેલ લાગતા રાજા માંડલિકે ખંડણી આપવાનું સ્વીકાર્યું એવું કહેવામાં આવે છે, અને સંધિ કરી હતી, અને આ રીતે જૂનાગઢમાં એણે વિજય મેળવ્યો હતો. ત્યાર પછીનો આવે છે ખાનદેશનો વિજય. અહીંયા ખાનદેશનો લખણ છે પણ ખાનદેશ ટૂંકમાં પ્રિન્ટ મિસ્ટેક છે એ જરા જોઈ લેજો. સુલતાન અહેમદ શાહ આ બધામાં ગૂંચવાયેલો હતો, તો એ જોઈ અને ખાનદેશના રાજા નસીર ખાને 20 વર્ષ પહેલાં ગુમાવેલા બે પરંગળા નંદરબાર અને સુલતાનપુર પાછા લેવાની તક જોઈ એણે, અને તેણે માળવાના સુલતાનની પણ મદદ મેળવી. બંનેએ મળી અને સુલતાનપુર પર આક્રમણ કર્યું. સુલતાનને આ સમાચાર મળતા જ તેણે મલિક મહેમૂદને તેની સામે મોકલો અને તેને પાછળ જવા માટે તૈયારી કરી. આ તકનો લાભ લઈ અને ઈડરનો રાજા રાવ કુંજો, ચાંપાનેરનો રાજા ત્રંબકદાસ, ઝાલાવાડનો રાજા છત્રસાલ અને રાજપીપળાના રાજા એક સંઘ બનાવ્યો
અને બળવો ફરી પાછો જગાડ્યો અને તેમણે માળવાના સુલતાનની પણ આમાં મદદ લીધી. માળવાના સુલતાને નાગોરના ફિરોજખાનની પણ મદદ માંગવામાં આવી, પરંતુ ફિરોજખાન એ ગુજરાતના સુલતાન અહમદ શાહને વફાદાર રહ્યો અને તેણે ઊંટ સવાર મોકલીને અહમદ શાહની એની ખબર પહોંચાડી અને આ રીતે ફિરોજખાનની આ અપવાદજનક વર્તણૂક માટે તેને આશ્રય થયા વિના રહેતું નથી. તો આવી રીતે ખાનદેશ ઉપર પણ એણે બળવો જે વિજય મેળવવા માટે ત્યાં લશ્કર મોકલ્યું અને ત્યાં તેણે હરાવ્યું. ત્યાર પછીનું આવે છે માળવાની સામે યુદ્ધ. આમાં પણ માળવામાં પણ પ્રિન્ટ મિસ્ટેક થઈ છે, મળવા લખાણું છે મળવાની સામે, પણ માળવાની સામે આવે છે. સુલતાન અહમદ શાહ હવે ઈસવીસન 1418માં માળવાના સુલતાન હુસંગ શાહ સામે યુદ્ધ કરે છે અને તે બળવાખોરોને હંમેશા સાથ આપતો હતો એને કારણે અને વારંવાર ગુજરાત ઉપર આક્રમણ કરતો હતો. તો સુલતાન કાલિયાદેહ નદીના કિનારે ઉજ્જૈન પહોંચ્યો અને અહીં બંને વચ્ચે ખૂબ જ ભીષણ યુદ્ધ થયું અને આ યુદ્ધમાં બંને સુલતાનો એકબીજાના લશ્કરની સાથે મોખરે હતા. શરૂઆતમાં ગુજરાતને ખૂબ જ નુકસાન થયું, પરંતુ ત્યાર પછી ઇમાદુલ મુલ્કનો પુત્ર ફરીદ ખાન લશ્કર લઈને આવતા પાછળથી હુમલો કરતા છેવટે ગુજરાતની હંમેશાની જેમ જીત થઈ અને સુલતાન હુસંગ શાહ એ માંડુના કિલ્લામાં સહારો લીધો. ત્યાર પછી આવે છે ચાંપાનેરનો વિજય. જોકે આમાં ખબર નહીં, આ ટાઈપ કરતો હતો ત્યારે કદાચ સેવેજ નહીં થયું એટલે એને કારણે ટાઈપ મિસ્ટેક રહી ગઈ છે. ચાંપાનેર છે, ચંપાનેર નહીં પણ ચાંપાનેરનો વિજય. માળવાની યુદ્ધ આગળ નહીં લંબાતા સુલતાન અહમદ અમદાવાદ પાછો આવ્યો અને રસ્તામાં ચાંપાનેર અને નાંદોદ અને રાજપીપળાના પ્રદેશો છે આવતા ત્યાં આક્રમણ કર્યું અને લૂંટફાટ ચલાવી. રત્નમણીરાવ ભીમરાવ જોટે નામના ઇતિહાસકાર એવું લખે છે કે વિરોધીઓનો મુલ્ક એટલે કે પ્રદેશ લૂંટવો, વિરોધીઓનો પ્રદેશ લૂંટવો, તારાજ કરવો અને તેની પ્રજાને રંજાડવી એ જાણે એ જમાનામાં લશ્કરી કૂચનો એક સામાન્ય નિયમ હોય એવું જણાય છે. એટલે કે યુદ્ધ કરતા વખતે શું કરતા હતા, એટલે કે જે એના દુશ્મનો હોય ને એના પ્રદેશને લૂંટતા અને એને તારા ખેદાન તોડફોડ કરીને ખેદાન મેદાન કરી નાખતા અને એની પ્રજા છે એને રંજાડતા એટલે કે હેરાન પરેશાન કરતા. એ એક નિયમ હતો એ સમયે એવું માનવામાં આવતું દેખવામાં આવે છે. અહમદ શાહે 30 નવેમ્બરના દિવસે 1418માં ચાંપાનેર પર આક્રમણ કર્યું અને ત્યાંના રાજા ત્રંબકદાસને એવું લાગ્યું કે તે અહમદ શાહનો સામનો નહીં કરી શકે, તેથી તેણે શરણે આવવાનું નક્કી કર્યું અને ખંડણી આપવાનું નક્કી કર્યું અને આ પછી સુલતાને સંખેડા ઉપર આક્રમણ કર્યું અને ત્યાં અહમદ શાહે જુમા મસ્જિદ અને કિલ્લાનો પાયો નાખ્યો હતો. તો આવી રીતે આવા આક્રમણો યુદ્ધો તથા વિજયથી કામચલાઉ શરણાગતિથી ખાસ એને લાભ થયો હોય એવું જણાતું નથી, પણ એને બધે વિજયો પણ મળ્યા હતા અને એની પ્રતિષ્ઠા પણ વધી હતી. એટલે આ રીતે ચાંપાનેરનો એને વિજય મેળવ્યો હતો. ફરી પુનઃ માળવા પર આક્રમણ. તો સંખેડા અને ચાંપાનેરથી આવ્યા પછી સુલતાને અમુક સમય સુધી આંતરિક અને વહીવટી તંત્ર અને પોતાના પ્રદેશની સલામતીની વ્યવસ્થા કરી કે ભાઈ સતત બળવા દબાવવા માટે અને યુદ્ધ માટે જ રેચો પેચો રહેતો, એટલે હવે એણે શું કર્યું કે થોડા સમય પરત આવી અને આંતરિક વહીવટ અને પોતાના પ્રદેશની સલામતીની વ્યવસ્થામાં એણે ધ્યાન દીધું અને અગત્યની જગ્યા ઉપર એણે કિલ્લા બંધાવ્યા અને 1421માં ચાંપાનેર જઈ અને ખંડણી વસૂલ કરી અને ત્યાંથી સંખેડા ગયો અને ત્યાં બીજી જુમા મસ્જિદની એણે સ્થાપના કરી. અહીં હતો ત્યાં તો એને સમાચાર મળ્યા કે માળવાનો સુલતાન હાથીઓ ખરીદવા જામનગર ગયો છે અને એ તકનો લાભ લઈ અને એણે માળવા ઉપર પણ આક્રમણ કરી અને માંડુને કબજે કરવા માટે કૂચ કરી. ઈસવીસન 1422માં તેણે મહેશ્વરનો કિલ્લો કબજે કર્યો અને ત્યાં લશ્કરી થાણા સ્થાપના કરી. ત્યાંથી પછી માંડુ પહોંચ્યો અને ત્યાંના કિલ્લાની ઘેરાની શરૂઆત કરી અને એ ઘેરો ચાલુ હતો ત્યાં માંડુનો સુલતાન પાછો આવી ગયો અને સુલતાન અહમદ શાહે ઘેરો ઉઠાવી અને સુલતાનપુર તરફ કૂચ કરી અને હુસંગ શાહ સાથે દગો કરીને સંધિ કરી. અહમદ શાહ જ્યારે પાછા ફરવાની તૈયારી કરી, પરંતુ હુસંગ શાહે રાત્રિ દરમિયાન એકાએક અહમદ શાહના લશ્કર ઉપર આક્રમણ કર્યું અને તેમાં દંડવાડાના ગરસિયા રાજા સામંતરાયને ભારે નુકસાન થઈ, પરંતુ સવારમાં જે યુદ્ધ થયું તેમાં ગુજરાતનો વિજય થયો અને આ વખતે પણ સુલતાનોએ યુદ્ધમાં ભાગ લીધો હતો. તો આવી રીતે એણે માળવા ઉપર ફરીથી આક્રમણ કરી અને એણે પરત નીકળ્યું. ત્યાર પછી ફરીથી પાછું એ ઈડર સામે આક્રમણ કરે છે
તો અહેમદ શાહે લશ્કરને આરામ આપ્યો, પરંતુ લાંબા સમય માટે એના નસીબમાં શાંતિ નહોતી. થોડોક સમય માટે યુદ્ધ કરવાનું એને ટાળ્યું, પણ લાંબો સમય આ શક્ય નહોતું. ઈડરના રાજા રાવ કુંજાએ ખંડણી આપવાનું બંધ કરી દીધું અને માળવાની સાથે તેણે વાટાઘાટ પણ કરી. આથી તેની સામે યુદ્ધ કરવા અને તેને કાયમ માટે નમાવવા માટે ઈસવીસન 1426માં અહેમદ શાહે ઈડર ઉપર આક્રમણ કર્યું અને રસ્તામાં તેણે હાથમતી નદીના કિનારે અહેમદનગર, કે જે આજનું હિંમતનગર તરીકે ઓળખાય છે, એ અહેમદનગર એણે વિકસાવ્યું અને ત્યાં કિલ્લો પણ બંધાવ્યો હતો. અહીંથી તેણે ઈડરના પ્રદેશને તારાજ કરવાનું શરૂ કર્યું અને રાવ કુંજાના લશ્કરે પણ છૂટા છવાયા આક્રમણનો સામનો કર્યો અને લાંબી ચાલેલી લડાઈથી કંટાળી અને રાવ કુંજાએ સંધિ માટે બે વાર કહેવામાં આવ્યો. પરંતુ આ વખતે અહેમદ શાહ માન્યો નહીં અને એક વખતે જપાજપી દરમિયાન રાવ કુંજાનો ઘોડો છે એ ખાઈમાં પડી ગયો હતો અને એનું માથું કાપીને સુલતાન પાસે લઈ આવવામાં આવ્યું હતું અને સુલતાન શાહ અહેમદ શાહે ઈડરનો કબજો લીધો. પરંતુ રાવ કુંજાના પુત્ર હરરાયે મોટી રકમ આપી અને સંધિ કરી લીધી અને સુલતાન છે પાછો અમદાવાદ આવ્યો. પરંતુ બીજે જ વર્ષે ઈડરના રાજા હરરાયે રકમ ચૂકવવામાં ઢીલ કરતાં સુલતાન છે પાછો ઈડર ગયો અને એનો કબજો લઈ લીધો. એટલે આ રીતના ઈડર સામે પણ એણે ફરીથી આક્રમણ છે એ કર્યું. ત્યાર પછી છેલ્લું છે બહમની રાજ્ય સામે આક્રમણ. એટલે કે દક્ષિણ પ્રદેશની અંદર દક્ષિણમાં બહમની નામનું રાજ્ય હતું અને સુલતાન મોહમ્મદ તુગલકના સમયમાં દક્ષિણ ભારતમાં એની આ બહમની રાજ્યની સ્થાપના થઈ હતી. ગુજરાત અને તેની સરહદ મળતી હોવાને લીધે યુદ્ધ તો થવાનું જ હતું, પણ દિલ્હી સલ્તનતના પતન પછી જે ચાર ગુજરાત બહમની માળવા અને ખાનદેશની નવી સલ્તનતો જન્મી હતી. ગુજરાતની દિલ્હી સલ્તનતનું પતન થયું ને પછી ગુજરાતની અંદર ચાર નવી સલ્તનતો જે સ્થપાઈ. એક હતી બહમનીનું રાજ્ય, બીજું માળવા, ત્રીજું ખાનદેશ અને ચોથું ગુજરાત. અને આ બધાની વચ્ચે અંદરોઅંદર ખટરાગ થવાના સંજોગો છે એ થતા હતા અને એમાં પણ ગુજરાતનો વિજય થયો એ નોંધપાત્ર હતો. તો આ રીતને એના સામે પણ એને વિજય મેળવ્યો. બસ આજે આટલું. હવે પછીના લેક્ચરમાં આપણે નવો ટોપિક છે એના વિશે ચર્ચા કરીશું. આ પેપર થોડું સ્પીડીલી ચલાવશું કારણ કે જેથી કરીને અભ્યાસક્રમ તમારો ઝડપથી પૂરો થાય અને કદાચ થોડા સમય પછી, હજી તો કંઈ લાગતું નથી, પણ કદાચ એક્ઝામની તારીખ આવે તો તમે લોકો કરી શકો. બરાબર, હવે પછી નવા ટોપિકની સાથે આપણે નવા લેક્ચરમાં મળીશું. જય ભારત.